चार कप चा पी पड़ी आखो डब्बो बिस्किट खाई गयो तो ऊपर ने मने दगो दी तो हवे तू छो तो तेरा केवा हाल कर जो तू जो तू उभरे क्या बात बात करे छे हम जो उधर से ए मारती नहीं हो मने तेज किधर तू ने कि नाना बालक ने ना मराए तू मचिर क्यों तू आज नाना बालक ने मारी रही छे बहुत जीप चाल वाला गई छे तेरी उभरे तू तेरे तू ए लंबू मर बच्चा ए लंबू अन्या तने कोई लंबू बंबू बचावा नहीं आवे समझो केसर શું કરી રહ્યો છો તું તમને ખબર છે જ્યાં સુધી તમારો ફોન નહોતો આવ્યો ત્યાં સુધી મને કેટલું ટેન્શન થઈ રહ્યું હતું તમને એવું લાગે છે કે આને હું અહીંયા લઈને આવી છું ના મેં કંઈ કીધું જ નથી મેમ કહ્યું તું તમારી જીભના છાબરા ઉપર સૂતા સૂતા આવે છે હે લબ્બુ એવું જ કીધું હતું ને એ પણ જીભમાં બેસીને નહીં જીભના છાબરા ઉપર સૂતા સૂતા આવ્યો છું તને અહીંયા આવવાનું કોણે કહ્યું તું આ તને ખબર છે તારા કારણે મારી બધાની નોકરી જોખમમાં આવી ગઈ હતી તારોની ભટ્ટીમાં તું શું કામ કરતો હતો આપણે કામ નથી કરતા આપણે તો રાજા છીએ રાજા અને આ કરશન તારા કોણ છે એક મિનિટ આમાં કરશન વચ્ચે ક્યાં આવ્યો આ દારૂનો ઠેકો કરશન ચલાવતો હતો અમને કન્ફર્મ ટીપ મળી હતી એટલા માટે જ તમે રેડ પાડી હતી આનો મતલબ એ કે કરશન પાછો એક્ટિવ થઈ ગયો કે સર ખબર છે મેં તને કહ્યું હતું કે મેં એને તડીપાર કર્યો હતો હા મોહબતભાઈએ મને બધું કહ્યું તમને ખબર છે ગામમાં જેટલી પણ દારૂની ભઠ્ઠી છે ને એ બધી જ કરશન ચલાવે છે અત્યારે કરશન ક્યાં છે મને નથી ખબર પણ જો એને ખબર પડશે ને કે પોલીસે મને પકડી લીધો છે તો મારી કેમ ઓવર જ થઈ જશે સર તું અત્યારે મારી સાથે ચાલ ટરેશ નહીં કે સર ક્યાં લઈ જાય જાને પોલીસ સ્ટેશન એટલે તો આને લોકઅપમાં રાખીશ હા કાલે આને મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવો પડશે ને આ માઇનોર છે એટલે કાં તો જુવેનાઇલ હોમમાં રાખવો પડશે અથવા તો કોઈ સંસ્થાને આપવો પડશે કે સર જો કરશનના બધા જ અડ્ડાઓ વિશે આને ખબર હશે ને તો આને જીવી જોખમમાં છે કારણ કે એની જાન આપણને ના થાય ને એના માટે કરશન આનો જીવ પણ લઈ શકે તો હવે શું કરીશું કે સર એને અહીંયા જ રહેવા દે પણ એ તો કાયદાની વિરુદ્ધ છે ને સર એક દિવસ રહ્યો છે ને તો એક રાત હજી રહી જશે એમાં પ્રોબ્લેમ શું છે સારું હું મયંક સર સાથે વાત કરું છું સારું તું મયંક સર સાથે વાત કરી લે અને જો એ ના માને તો મને કહેજે હું એમની સાથે વાત કરીશ મયંક સર તો આઈ ગેસ માની જ જશે પણ બાનું શું અમાર બાનક તો પ્રોબ્લેમ છે સમજદાર આ શું બોલો છો તમે જો અત્યારે અમાર બા ઘરમાં નથી હા પણ મારે એમની સાથે વાત થઈ આવતીકાલે આવી જવાના છે આવતીકાલે આવવાના છે આજે તો અહીંયા નથી બસ તો એ આવે ત્યારે કાલનું કાલે જઈશ કે સર પૂછા મેં ફ્રેશ થઈ ગયા તે જો હવે ભાગવાનો પ્રયત્ન કર્યો છે ને તો પછી તું છે ને મારી આ લાકડી છે સમજો અરે મોટીબેન તમે તો આવતીકાલે આવવાના હતા અમારું કામ વહેલું પતી ગયું એટલે અમે વહેલા આવી ગયા બરાબર છે ગિરીશ મોટીબેનનો સામાન લઈને તો કેમ અમારું કામ વહેલું પતી ગયું ને વહેલા આવ્યા એમાં અમારી કઈ ભૂલ અરે ના ના એ બેબી ડોલ ઓલું રૂમ ઠંડુ થવાનું મશીન ચાલુ કર ને બહુ ગરમી લાગે છે બેબી કોણ છે આ છોકરો એ બેબી ડોલ ચલ જલ્દી કર ને બેબી અમે તમને પૂછીએ છીએ કોણ છે આ છોકરો મોટી બેન તમે અંદર ચાલો ને હું તમને બધું કહું છું અમને અહીંયા જ કહો આ માજી કોણ છે એ ડોટ ફૂટ્યા
અમારી સામે અમારી સામે જબાન લડાવે છે? હા તને ખબર છે અમે કોણ છે? અમે આ ઘરના મોટા વહુ છીએ, એટલે લિમિટમાં રહેવાનું, સમજ્યો? નીકળ નીકળ મારી અહીંયાથી. હિરોઈન બહુ બોલ્યો હો તું? હવે તું અહીંયાથી જા, નહીં તો આપણી આતા માજી સતાકલી થઈ જશે. જા અને આપણને અહીંયા આરામ કરવા દે. અચ્છા તો તું એમ નહીં માને એમ ને? ગિરીશ ગિરીશ આ છોકરાને બહાર કાઢ. હિરોઈન તારે બધા નાટક નહીં કરવાનો, ને તું બધાની સામે તારી પોલ ખોલી દઈશ. શું કઈ કઈ પોલ? શેની વાત કરે છે તું? બોલ બોલ. તે ઓલા મુચ્છર સાથે વાત કરતી હતી ને, મેં બધું સાંભળી લીધું છે. શું શું સાંભળ્યું હતું તે? એ જ કે તું અને મુચ્છર શું પ્લાનિંગ કરતા હતા, કોની વાતો કરતા હતા, અને પછી તું ઓલા લંબુના રૂમમાં કેમ ગઈ હતી, એ બધી જ મને ખબર છે. અમે અમે કોઈ પ્લાનિંગ નથી કર્યું. જો હમણાં બધાને બોલાવું છું, તું અને મુચ્છર શું વાતો કરતા હતા એ બધાને કહી દઉં છું. એ પોલીસ વાળી ભાઈ લંબુ મને મારો મારો. ચૂપ ચૂપ ચૂપ, બિલકુલ બોલતો નહીં. તારે અહીંયા રહેવું છે ને, આ ઘરમાં રહેવું છે ને તારે, પ્લીઝ કઈ જ બોલતો નહીં, કોઈને બોલાવતો નહીં. બેસ અહીંયા, હા બેસ, શાંતિથી આરામથી અહીંયા બેસ, ઠીક છે? હવે આપણો મૂડ ચેન્જ, આપણે બાર આતો મારવા જવું છે. કેમને ટેણિયા, મારો ધંધો ઠપ થઈ ગયો, મારા માણસો લોકઅપમાં પુરાઈ ગયા છે. અરે તું આ ઘરમાં એકદમ આરામથી સેટલ થઈ ગયો છે? હમ કરશનભાઈ, એમાં છે ને પોલીસે મને ઉચકી લીધો હતો. પોલીસ વાળા નહીં, મેં તને પકડ્યો છે. મારા પૈસા ક્યાં છે? જો મારા પૈસા પોલીસના હાથમાં આવી ગયા ને તો પછી? કરશનભાઈ મેં પૈસા છુપાડી દીધા છે. તમારા સમ મારા સમ મારા સમ ખોટા સમ ખાય છે? મારા મારા ખોટા સમ ખાઈને મને મારી નાખવા માંગે છે? કરશનભાઈ હા તમારા ખોટા સમ ને હું તમારા સાચા સમ ખોઉં છું. એવું તો મારા સમ મેં છે ને પૈસા ઝાડ પાસે ખાડું ખોદીને સંતાડી દીધા છે. એની પેલા મેં ઝાડની નીચે ખાડો ખોદીને પૈસા સંતાડી દીધા હતા અને એની નિશાની પણ પાડી છે. જો આ પૈસા પોલીસના હાથમાં આવ્યા છે ને તો તારું માથું શ્રીફળની જેમ વધારી નાખીશ. હા હલો, હા હવે સંભળાજે મારો અવાજ. હા ઓકે, રૂમમાં નેટવર્ક નતો આવતું, બોલ. ઓકે તો એક કામ કર, મીટિંગના બધા જ મુદ્દાઓ મને એકવાર મેસેજ કરી દે, હું જોઈ લઉં. અહીંયા રહે છે? હા આ જ લંબુનું ઘર છે.